નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં આપણે વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 12 છે તેમાં અવરોધકોનો તંત્રનો અવરોધ તેના વિશે અભ્યાસ કરવાનો છે. આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે આર બરાબર શું થાય, વી અપોન આઈ અથવા તો વી બરાબર આયા, કે અવરોધ અને વિદ્યુત પ્રવાહ બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, કે જો અવરોધ વધુ હોય તો કે વિદ્યુત પ્રવાહ છે તે ઓછો વહે છે, એટલે તે અવાહક ધાતુ હોય એમાંથી તો કે વિદ્યુત પ્રવાહ નથી વહેતો. શું કામ? કારણ કે એનો અવરોધ સૌથી વધુ હોય છે અને સુવાહકનો અવરોધ ઓછો એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે. તો હવે એમ કીધું કે અવરોધોને એકબીજા સાથે બે રીતે જોડી શકાય છે. આગળ મેં તમને કીધું હતું ને સમાંતર ને શ્રેણી, કે 12.6માં વિદ્યુત પરિપથ દર્શાવેલ છે જેમાં અવરોધને R1, બીજાને R2, ત્રીજાને R3 અવરોધ તણાવતા ત્રણ અવરોધો એકબીજા સાથે ક્રમશઃ એક પીરો થાય ત્યાંથી બીજો શરૂ થાય તેમ જોડેલા છે. અવરોધોના આવા જોડાણને શું કહેવાય? શ્રેણી. મેં કીધું હતું ને આમ સળંગ એક જ લાઇનમાં આમ હોય, અથવા ભલે ને આમ પરિપથ હોય આમ સળંગ, આ એક જ શ્રેણી કહેવાય. કે અહીં એક પૂરો થયો ને બીજો, અથવા તો એક અહીંયા હોય બીજો અહીંયા હોય તો એ અવરોધ જ કહેવાય. કે એક પૂરો થાય ને બીજો એમ શ્રેણીમાં જોડેલા છે, તો પરિપથનું આવું જોડાણ હોય એને શું કહેવાય? શ્રેણી જોડાણ. જો અહીંયા વિદ્યુત કોષ જોડેલા છે 1, 2, 3 અને 4 અથવા તો વિદ્યુત બેટરી કળ છે, વિદ્યુત પ્રવાહ અહીંયા વહે છે એક્સ અને વાય બે છેડા વચ્ચે. પછી આગળ જોયું હતું ને કે વોલ્ટ મીટરને કેમ જોડેલું હોય, તો કે સમાંતરમાં આ અવરોધ છે તે શ્રેણીમાં આ 1, 2 અને 3 સળંગ લાઇનમાં. હવે કે આકૃતિ 12.5માં એક એવું જોડાણ છે જેમાં ત્રણ અવરોધકો એક સાથે બે બિંદુઓ એક્સ અને વાય વચ્ચે, આ બે બિંદુઓ એક્સ અને વાય વચ્ચે ત્રણ અવરોધકોને જોડેલા છે. જો આ R1, R2 ને R3 આ પહેલો, આ બીજો ને ત્રીજો આવી રીતે, તો કે ત્રણે આમ લાઇનમાં એક પૂરો થઈને બીજો ને આમ આપણે હાર કહી એ રીતે જોડેલો હોય એને શું કહેવાય? તો કે સમાંતર. તો હવે અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ આપણે ડીપમાં જોઈએ, કે જ્યારે કેટલાક અવરોધોને શ્રેણીમાં જોડીએ તો પરિપથમાં વહેતા પ્રવાહનું શું થાય, આવો પ્રશ્ન થાય ને, તેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો કે ચાલો એની પ્રવૃત્તિ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. કે જુદા જુદા મૂલ્ય ધરાવતા ત્રણ અવરોધોને શ્રેણીમાં જોડો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એને અવરોધ 1 ઓહમ, 2 ઓહમ, 3 વગેરે મૂલ્યના અવરોધો અને બેટરી કેટલા, તો કે 6 વોલ્ટની ઉપયોગ કરી શકો. હવે એમ કીધું, હવે કળમાં પ્લગ કરો ને એ મીટરનું અવલોકન નોંધો કે કેટલું દર્શાવે છે. હવે એમ કીધું, બે અવરોધો વચ્ચે એમીટરનું સ્થાન ગમે ત્યાં બદલી શકો, દરેક વખતે અવલોકન નોંધો. કે બે મીટર વચ્ચે બે અવરોધ વચ્ચે અહીંયા તમે રાખ્યો કે અહીંયા ગમે ત્યાં રાખી અને દરેક વખતે અવલોકન નોંધો કે શું તમને એમીટરમાંથી પસાર થતા મૂલ્યમાં કોઈ ફેરફાર જોવા મળ્યો. હવે પ્રવૃત્તિ કરી તો જ ખ્યાલ આવે ને આપણને, કે તમે જોશો કે એમીટરમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તેનું તે જ રહે છે, એટલે કાંઈ એમાં ફેરફાર થતો નથી. કે તે પરિપથમાં એમીટરના સ્થાન પર આધાર રાખતો નથી. આનો અર્થ એવો થાય કે અવરોધોને શ્રેણીમાં જોડતા પરિપથના દરેક ભાગમાં કેવું, તો કે સમાન વિદ્યુત પ્રવાહ હોય, એટલે દરેક અવરોધમાં સમાન વિદ્યુત પ્રવાહ વધે, કે એમાં કાંઈ ફેરફાર ન થયો, એટલે કે શ્રેણી જોડાણ હોય ત્યારે વિદ્યુત પ્રવાહ છે એ પરિપથમાં સમાન વહેતો હોય એવું આપણે કહી શકીએ. જો આ અવરોધ આ બીજો અવરોધ ને આ ત્રીજો અવરોધ ત્રણેય બેટરી, કે તમે જોશો કે વિદ્યુત સ્થિતિમાન વીનું મૂલ્ય V1, V2, V3ના સરવાળા જેટલું હોય, એટલે કે અવરોધના શ્રેણી જોડાણના છેડા વચ્ચેનો તફાવત વ્યક્તિગત અવરોધના વિદ્યુત સ્થિતિમાનના સરવાળા બરાબર હોય. કે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં આઈ પ્રવાહ વહે ને દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પણ આઈ છે, તેથી ત્રણ સળીમાં જોડેલા અવરોધોના સ્થાને એક સમતુલ્ય અવરોધ આર પણ
જોડી શકાય કે જેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય અને પરિપથમાંથી વહેતો પ્રવાહ I તેનો તેજ રહે. હવે આપણે ઓમનો નિયમ લાગુ પડે V બરાબર IR થાય. V1 શું થાય? તો કે IR1 છે ને જો અવરોધ, V2 એટલે R2 છે અવરોધ, V3 વોલ્ટ સાથે અવરોધ, R3 છે. R3 શું કીધું આપણને? શ્રેણીમાં વિદ્યુત પ્રવાહ અચળ રહે છે એટલે ત્યાં I1, I2 ને I3 લખવાનું નથી. શું કામ? કારણ કે પ્રવાહ તો આપણને ખ્યાલ જ છે કેવો રહે છે, અચળ, એમાં કોઈ ફેરફાર થતો નથી. શ્રેણીમાં 3 જોડો, 5 જોડો, 10 જોડો, ગમે એટલા અવરોધ જોડો. એટલે IR સમતુલ્ય અવરોધ શું થાય? એને આપણે આમ લખીએ ને, V બરાબર આ સૂત્રમાં કિંમત મૂકીએ છીએ કે V બરાબર તો ખાલી IR થાય. V1 એટલે IR1, IR2 ને IR3. હવે I આમાંથી સામાન્ય કાઢી લેશો તો વધશે શું? તો કે R1 પ્લસ R2 અને પ્લસ R3. હવે આપણને ખ્યાલ છે ને કે I આ સાઈડ ગુણાકારમાં છે, સામેન સાઈડ જશે ભાગાકારમાં, આમ છેદમાં આવશે એટલે આઈ આઈ કેન્સલ થશે. તો આ સમતુલ્ય અવરોધ આર એસ એને નામ આપ્યું છે. શું થાય? સબમેશન, એસ એટલે સરવાળો, સમતુલ્ય શું થાય? તો કે આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી, કે બધા અવરોધનો સરવાળો કરીએ એટલે કુલ. એટલે આપણે એવું તારણ કાઢી શકીએ કે જ્યારે અનેક અવરોધો શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે જોડાણનો કુલ અવરોધ છે એ વ્યક્તિગત અવરોધોના સરવાળા બરાબર હોય, તથા આ કુલ અવરોધ છે એ તો કે આપણે જોઈ શકીએ કે વ્યક્તિગત અવરોધ કરતાં હંમેશા કેવો હોય, મોટો. કે એક અવરોધ આપણે 5 લઈએ છીએ, આર ટુ 8 લઈએ અને આર થ્રી 11, તો આ બધાનો તમે સરવાળો કરશો, 5 ને 8 13, 13 ને 11, કુલ અવરોધ કેટલો થશે? 24 થાય. હવે એમ કહી શકીએ ને કે આ બધા અવરોધના સરવાળા જેટલો થાય એનો અવરોધ સમતુલ્ય, અને આ કુલ અવરોધ છે એ તો કે આ વ્યક્તિગત અવરોધ આ 5 છે 8 છે 11 છે બધા કરતાં કેવો હોય, મોટો. શું કામ? કારણ કે આ બધાનો સરવાળો છે તો વ્યક્તિગત કરતાં તો હંમેશા મોટો જ હોય એમ. હવે ઉદાહરણ આપ્યું છે કે 20 અવરોધ ધરાવતો એક બલ્બ 4 અવરોધ ધરાવતો વાહક તાર અને 6 વોલ્ટની બેટરી સાથે જોડે. આ વાહક તાર અને એક બલ્બ, હવે એમ કીધું કે પરિપથનો કુલ અવરોધ શોધો એટલે એકને આર વન નાપી દે અને બીજાને આર ટુ, પછી પરિપથમાંથી વહેતો પ્રવાહ આઈ અને વિદ્યુત બલ્બના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ ગણો. પહેલાં તો વી વોલ્ટની બેટરી આર વન પ્લસ આર ટુ કુલ કેટલો થયો? 24. હવે બેટરીના બે છેડા વચ્ચે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 6 વોલ્ટ છે એટલે પ્રવાહ શું થશે? વી બરાબર આઈ આઈ બરાબર વી અપોન આર વાળું સૂત્ર મૂકીએ, 6 ચોક 24, આમ અથવા તો 1 ના છેદમાં 4 લખો, આમ થાય ને કે 6 1 6, આમ અવયવ પાડીને તમે છેદ ઉડાડશો, 6 ચોક 4. હવે ભાગાકાર કરશો, 1 ભાગ્યા 4, 1 ના 4 ભાગ કરો તો 0.25 0.25 આવે એટલે અવ પ્રવાહ મળ્યો આ. અને હવે વિદ્યુત બલ્બના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે બે છેડા વચ્ચે, પહેલા છેડાનો શું? આર વન લેવાનો, વી વન બરાબર આઈ આર વન, 20 ગુણ્યા આર વન એટલે 5 વોલ્ટ, પછી બીજાનો અવરોધ 4 ગુણ્યા 0.5 એટલે વી ટુ. છેડા વચ્ચેનો તફાવત કે એટલે વી વન ને વી ટુ, અને આ વોલ્ટ શું છે? તો કે કુલ બેટરીનો વોલ્ટેજ છે. હવે છે સમાંતર જોડાણો, તો એમાં જો જે બે છેડા વચ્ચે આવી રીતે આર વન આર ટુ ને આર થ્રી જોડ્યા છે, બેટરી તો એક જ છે પરિપથમાં. હવે આમાંથી પસાર થતો કે એવું જોવા મળે કે કુલ વિદ્યુત પ્રવાહ અલગ અલગ હોય, કે કળમાં પ્લગ ભરો અને એમીટરનું અવલોકન કરો. ધારો કે વિદ્યુત પ્રવાહ આઈ છે, વોલ્ટ મીટરનું અવલોકન પણ નોંધો. બે છેડા વચ્ચે તફાવત આપે છે કે દરેક વખતે શું થશે? તો કે આર વન સાથે શ્રેણીમાં જોડો ત્યારે એમીટરનું અવલોકન આઈ વન થશે. આ જ રીતે આર ટુ ને આર થ્રી માંથી નોંધશો તો આઈ ટુ ને આર થ્રી એટલે વોલ્ટમીટરને આર વન સાથે શ્રેણીમાં
જોડશો એમીટરને આર વન સાથે શ્રેણીમાં જોડ્યું તો આમાંથી પસાર થતો જ માત્ર પ્રવાહ તમે નોંધી શકો, આની સાથે શ્રેણીમાં જોડશો તો આર ટુમાંથી પસાર થતો નોંધી શકશો, અને આર થ્રી સાથે જોડશો તો માત્ર આમાંથી બધામાંથી પસાર થતો પ્રવાહ જોડશો શોધી શકશો નહીં. કે આમ આઈ એ સંયોજનની દરેક શાખામાંથી વહેતા અલગ અલગ વિદ્યુત પ્રવાહના સરવાળા જેટલો હોય. કે આ બધામાંથી તો કે અલગ અલગ શાખા એટલે કઈ ડાળીઓ, કે નળની લાઈન હોય તો બધામાંથી તો કે અલગ અલગ ઘરે પાણી દીધું હોય તો કુલ કેટલું પાણી ગયું, તો બધા ઘરે દીધું હોય પાણીનો આપણે સરવાળો કરીએ ત્યારે મળે ને એમ. આમાં પણ એમ જ છે, આઈ વન આઈ ટુ આઈ થ્રી નો સરવાળો કરવાનો. હવે અહીંયા આર ઓફ પી એ અવરોધના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ છે. હવે આ વી છે એ અહીંયા ચેન્જ થશે નહીં, વોલ્ટ તો એકના એક જ રહેશે. આઈ બરાબર વી અપોન આર વન, વી અપોન આર ટુ, વી અપોન આર થ્રી. શ્રેણીમાં તો કે વિદ્યુત પ્રવાહ અચળ રહે છે અને આમાં તો કે વોલ્ટેજ અચળ રહે છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અચળ રહે છે બે છેડા વચ્ચે સમાંતરમાં. એટલે કુલ શું થશે, આઈ બરાબર તો કે વી અપોન આર વન, વી અપોન આર ટુ, વી અપોન આર થ્રી. અહીંયાથી વી સામાન્ય કાઢી લેવાનું. આમ વી અપોન આર ઓફ પી નામ આપ્યું, કોઈ પણ તમે આપી શકો. આમ સામાન્ય કાઢી લો, શું વધશે, એકના છેદમાં આર વન પ્લસ એકના છેદમાં આર ટુ અને પ્લસ એકના છેદમાં આર થ્રી. હવે આપણને ખ્યાલ છે કે વી અહીં ગુણાકારમાં છે, આ સાઈડ આવશે તો આમ છેદમાં કેન્સલ થઈ જાય. તો અહીંયા તે કાંઈ ન હોય તે કોઈ એકના છેદમાં આર ઓફ પી એકના છેદમાં આર વન આર ટુ આર થ્રી. આથી આપણે શું તારણ કાઢીએ કે એકબીજાને સમાંતરમાં જોડેલા સમતુલ્ય અવરોધનું મૂલ્ય તો કે વ્યક્તિગત અવરોધ કરતાં હંમેશા કેવું થાય, તો કે નાનું થાય. કે દરેક અવરોધના વ્યસ્તના મૂલ્યોના સરવાળા બરાબર થાય. તો અહીંયા લઈ લો તમે, એકના છેદમાં બે એક અવરોધ, બીજો છે એકના છેદમાં ચાર, ત્રીજો અવરોધ એકના છેદમાં છ. એટલે એક અવરોધ બે લ્યો, એક ચાર લ્યો ને એક છ. હવે આવો આપણને ખ્યાલ છે, લસા લેવો પડે. શું થશે, લસા બેના ઘડિયામાં ચારના ઘડિયામાં છના ઘડિયામાં સરખું આવતી હોય એવી સંખ્યા કઈ આવે, તો કે બાર. આને છ વડે ગુણવું જોશે, આને ત્રણ વડે અને આને બે વડે. એટલે શું થશે, છ પ્લસ ત્રણ અને પ્લસ શું થશે, બે, બધા છેદમાં બાર. છ ને ત્રણ કેટલા થાય, નવ, નવ ને બે અગિયાર, ભાગ્યા બાર કરશો એટલે આપણને ખબર, છેદ મોટો હોય એટલે અંશ હંમેશા કેવો આવે, આ ઝીરો પોઈન્ટમાં જોવો જી, ઝીરો પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. એટલે આ વ્યક્તિગત અવરોધ ત્રણ આ બે ચાર અને છ કરતાં કેવો આવ્યો સમતુલ્ય અવરોધ, આર હંમેશા નાનો આવે. એટલે નાનો આવ્યો ને, આવું મળે તમને જવાબ. હવે આકૃતિમાં પાંચ દસ અને ત્રીસ ઓમ છે અને બાર વોલ્ટની બેટરી સાથે જોડ્યા. આવું દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે અલગ અલગ આઈ વન આઈ ટુ આર થ્રી પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ આઈ અને કુલ અવરોધ આર. તો પહેલાં આઈ વન આઈ ટુ અને આઈ થ્રી કે બાર ભાંગ્યા પાંચ, બાર ભાંગ્યા દસ ને બાર ભાંગ્યા ત્રીસ. હવે કુલ વિદ્યુત પ્રવાહ ત્રણેય સરવાળો અને કુલ શું આવે, આર પી. હવે એ તમે આમ વ્યસ્ત કરી નાખવાનો છે તમારે, કે પાંચના છેદમાં દસ, એકના છેદમાં ત્રીસ અને અહીંયા એક લસા લઈ લેશું, બધાનો લસા ત્રીસ આવશે. તો આને કેટલા વડે ગુણશું પહેલાંને, તો કે છ વડે. એટલે આમ થશે છ પ્લસ ત્રણ અને ત્રીસ એકું તો ત્રીસ થાય, એક છેદમાં ત્રીસ એટલે શું થાય, કે દસ ભાગ્યા ત્રીસ. આમ કેન્સલ, તો એકના છેદમાં શું આવ્યું, ત્રણ. આમ વન ઓફ વન આર પી. તો વ્યસ્ત કરશો એટલે આર પીના છેદમાં એક લખવાની જરૂર નથી, બરાબર ત્રણના છેદમાં એક. શું આવ્યું, અવરોધ સમતુલ્ય ત્રણ. જોવોજી બધા અવરોધ કરતાં કેવો છે સમતુલ્ય, નાનો, પાંચ કરતાં, દસ કરતાં, ત્રીસ કરતાં. વ્યક્તિગત અવરોધ કરતાં સમાંતરમાં જોડેલ અવરોધ કેવો હોય, હંમેશા તો કે નાનો હોય છે. આ ઉદાહરણ નંબર છે બાર પોઈન્ટ નવ.
રાજ માટે આટલું રાખે જય હિન્દ જય ભારત અસ્તુ.